બધા મારા બાળ મિત્રો, સૌને ધોરણ 4 માં ભણતી આ નાનકડી શ્રેયા પટેલ ના નમસ્કાર. હું તો નાનકડી બાળ છું, સંસ્કારોની વાતો કરવા આવી છું. સમાજમાં આજે જેની અછત છે એવી દીકરીઓની વાતો કરવા આવી છું, એવી દીકરીઓની વાતો કરવા આવી છું. આજે આખો દેશ બેટી બચાવવા નીકળ્યો છે. શરત બસ એટલી જ છે કે જન્મ બીજાને ત્યાં થવો જોઈએ. સાચે જ એક કવિએ સ્ત્રીની વાસ્તવિકતાનું મૌલિક વર્ણન આ પ્રમાણે કર્યું છે. રોજ રાત્રે તમારી વાલી પત્ની સવારે જાણે ચાવી ભરેલી ઢીંગલી. હિન્દુ ધર્માનુસાર મોક્ષ પ્રાપ્તિ માટે પણ સ્ત્રી શક્તિનો સાથ અનિવાર્ય છે. ઈંટ ચૂનાની દિવાલ બને, નય કોટડી ગૃહ ગણાય, પરંતુ નર અને નારી બંનેના પ્રેમથી પાષાણનો સ્વર્ગ થાય. અને એવા નર અને નારીનું ઘર સ્વર્ગ બને છે. નારી વગરના ઘરનું કોઈ મૂલ્ય નથી, નારી વગરના પ્રસંગની કોઈ પ્રસન્નતા નથી, નારી વગરના ઘરનું કોઈ કામ નથી. પરંતુ તત્કાલીન સમાજમાં તમામ સૂત્રો હાસ્યાસ્પદ બની ગયા હોય એવું લાગે છે. જો દીકરી જન્મે તો નિશાસા અને દીકરો જન્મે તો પતાસા. બાળકી પ્રત્યેનો આપણો આવો દુર્વ્યવહાર. છોકરો જન્મે ત્યારે પેડા વહેંચવામાં આવે છે ને છોકરીના જન્મને આનંદથી ઉલ્લાસથી પેડા વહેંચવાનું કામ સમાજ કેમ સ્વીકારતો નથી? મારા જન્મ વખતે મારા દાદાએ 20 કિલો પેડા વહેંચ્યા હતા. ગર્વ છે મને, એટલે જ તો હું અહીં સ્ટેજ પર છું. કોને ખબર દીકરીઓથી આમ જનતા કેટલી ત્રાસી ગઈ છે. શા માટે દીકરી ભારે પડે છે? શું દીકરી પોતાનો બાપનો મિલકતનો હિસ્સો પોતાના સાસરી પક્ષમાં લઈ જાય છે? શું દીકરીના જન્મથી માતા અને પિતાને કોઈ દંડ પેટે રકમ ભરવી પડે છે? ના, તો શા માટે ઉતરવા દેવામાં તેઓ ખચકાટ અનુભવે છે? એના કારણો જાણવા આપણે વધુ દૂર જવાની જરાય જરૂર નથી. ભારતનો ઇતિહાસ જોઈ લો. દીકરીને એક જમાનામાં આપણે ત્યાં ભારે બોજારૂપ ગણવામાં આવતી હતી. દીકરીને દૂધ પીતી કરવાની પ્રથા ખાસી પ્રચલિત હતી. દીકરી જન્મે એવી મારી નાખવામાં આવતી હતી. સંજોગો અને સમય બદલાયા, પણ દીકરી પ્રત્યેનો દ્વેષ 21મી સદીમાં પણ બદલાયો નથી. સમાજે સુસંસ્કૃતતા અને આધુનિકતાની ચાદર તો ઓઢી, પરંતુ એ ચાદરની ઠીંગડાની નિશાનીઓ તો રહી જ ગઈ. હવે તો દીકરીને જન્મવાનો અધિકાર પણ છીનવી લઈ ગર્ભમાં સ્ત્રી ભ્રૂણ હત્યા કરી મારી નાખવામાં આવે છે. 21મી સદીમાં આગળ વધી રહેલી માણસ જાતના કેટલાક વર્ગો હજી 18મી સદીની માનસિકતા ધરાવતા હોય તો ખૂબ જ શરમજનક કહેવાય. પુત્રે શણા પાછળની આંધળી દોટ ક્યાં જઈને ટકશે? સાસુ નણંદ જેઠાણી એક સ્ત્રી હોવા છતાં પણ સ્ત્રીની જ દુશ્મન બની છે. જો સ્ત્રી ન હોય તો આ વિશ્વનું કોઈ અસ્તિત્વ શક્ય હોત ખરું? પુરુષ કોની કોખે જન્મ લેત? જે સ્થાન શરીરમાં નાડીનું છે એ સ્થાન સમાજમાં નારીનું છે. નારી પૂજાની ખાણ છે તો તીર્થકરોની ઓળખાણ છે. જે તીર્થકરોની આપણે પૂજા કરીએ છીએ એ પણ નારીના પેટે જ જન્મ્યા છે. અરે તમે થોડી વાર તો જુઓ, બેટી જ ન હોય તો શું થશે? સમાજનો પાયો જ ડગમગી જાય, સંબંધો અને વહાલપના તાંતણા તૂટી જાય. પછી કોને કહેશો ભાઈ કે માસી? કોને કહેશો બહેન? કોની પાસે બંધાવશો રાખડી? ગૌરી વ્રત, જય પાર્વતી વ્રત કે ભાઈ બીજનું શું થશે? દીકરા માટે બહુ ક્યાંથી લાવશો? બેટી બચાવના કાર્યક્રમો કરવા પડે, એ માટે યાત્રાઓ કાઢવી પડે. સમસ્યા બહુ ચિંતાનો વિષય છે. ઘર પર માતૃ કૃપા કે માતૃ આશીષ જેવા શબ્દો કોતરાવીએ છીએ. મોટર બાઇક થી લઈ મોબાઈલ સ્ક્રીન પર જય માતાજી ચિત્રાવીએ છીએ. પણ માતૃત્વના અવતાર સમા સ્ત્રી બાળના અવતાર સામે રાતી આંખ રેડ સિગ્નલ બતાવતા આવ્યા છીએ. મારી દ્રષ્ટિએ માય મમતા મૂર્તિ છે તો પિતા વાત્સરની મૂર્તિ છે. પરંતુ દીકરી દયાની મૂર્તિ છે. એ મમતા છોડીને પતિ ગૃહે જાય છે, એના વાત્સરનું સ્થાન પણ બદલાતું હોય છે, પરંતુ એનું દયા પણ અકબંધ રહે છે. એના માબાપને કઈ થાય એ એના માટે સદાય અસહ્ય હોય છે. કોઈ એને કહે કે તારા પિતાની તબિયત સારી નથી, બસ દીકરીને
ની સ્થિતિ દીકરી જ જાણે, પરંતુ ઇતિહાસના પાના પર પરે છે અને સમયના અલગ અલગ તબક્કામાં તેજ સાયાની સંતા કુકડી દીકરી રમતી રહી. મોગલ કાળમાં બાદશાહો દરા સાજાદીઓની ઉપેક્ષા શોષણ ઓછા નહોતા અને રાજપૂત યુગમાં અંતઃપુરમાં ઓજલ પડદામાં સડતી રહેતી રાણીઓ યાદ આવે છે. મધ્યકાલ હિન્દુસ્તાનમાં સ્ત્રીઓની સ્થિતિ કફોડી અને એટલી દયાજનક બની કે માથેથી સાપનો ભાર ઉતારવા મા બાપ લાકડી માંકડ પણ વળગાડી દેતા, દીકરીને ગાય દોરેતા જાય એવી પરિસ્થિતિ હતી. યાદ કરીએ એવી સ્ત્રીઓને જેણે દેશને ઉજાડ્યો છે, ઇન્દિરા ગાંધી, કલ્પના ચાવલા, સાનિયા મિર્ઝા, શહનાઝ હુસેન, મહાશ્વેતા દેવી, શીતલ મહાજન, અંજુ જ્યોર્જ, ઇલા ભટ્ટ, મૃણાલિની સારાભાઈ, પૂર્ણિમા પકવાસા, સુધા મૂર્તિ, ઐશ્વર્યા રાય, બચેન્દ્રી પાલ, આ બધા તેજસ્વી તારલાઓ આપણી દીકરીઓ જ છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, રમાબાઈ રાંડે, સાવિત્રીબાઈ ફૂલે, સરોજિની નાયડુ, કસ્તુરબા, પીટી ઉષા વગેરે અનેક પ્રતિભાઓએ સમયાંતરે દીકરીને ગઈકાલ પણ શણગારી હતી. આજના આકાશમાં ચમકતી દીકરીઓને જોઈને મન ગદગદિત થઈ જાય છે. પણ સિક્કાની બીજી બાજુ શું છે? સેંકડો હજારો બળાત્કાર, સતત થતું રહેતું જાતીય શોષણ અને વર્ષે 2.5 લાખ ટીન એજર્સ ગર્ભપાત કરાવે છે. દર 32 મિનિટે ભારતમાં એક બળાત્કાર, દૈનિક પત્રોની હેડલાઇન્સ દરરોજ કલંક અને કરુણાની કાલીમાં લઈને ઝળકતી રહે છે. સિક્કાની બીજી બાજુ ભ્રૂણ હત્યા, આધુનિકતાને નામે આંધળી દોટ મુક્તિ અને અત્યાચારનો ભોગ બની નરાત્મોને હાથે ચુંથાતી અસંખ્ય બિજલ જોશીઓ. આવા જમાનામાં દરેક મા બાપને ભય પેસી ગયો છે કે દીકરી સાચવવી મુશ્કેલ છે, માટે દીકરી તો જોઈએ જ નહીં. આ પણ એક કારણ છે. અંધશ્રદ્ધાથી ઘેરાયેલી સ્ત્રી, કુરિવાજોમાં સપડાયેલી, સમાજનો ડર ધરાવતી, પુરુષ પ્રધાન સમાજમાં કચડાઈને જીવવા ટેવાયેલી સ્ત્રીને લીધે જ આજે સમાજમાં સ્ત્રી ભ્રૂણ હત્યાનું પ્રમાણ વધ્યું છે. અપહરણો, અત્યાચારો, ખૂન ખરાબાઓ, હત્યાઓ અને બળાત્કારોની વધતી જતી સંખ્યા સ્ત્રી ભ્રૂણ હત્યાની જ પરોક્ષ પદાસ છે. દરેક સમાજે દીકરીના જન્મને વધાવો પડશે. જાકરને બિનાશની પુષ્પની કુમાર સદા કાર થઈ હૃદયના ખલમાં ઘૂંટાવા માંડે ત્યારે દીકરી જન્મે છે. દોસ્તો, અન્ય માટે કશાની અપેક્ષા વિના સર્વસ્વનો ત્યાગ કરીને પારકાને પણ પોતાના કરવાની કળા કહો તો કળા અને કસબ કહો તો કસબ એ દીકરી પાસે છે. દીકરી સદાય વર્તમાન છે. દૈવ ઈચ્છા બળી હશે દીકરીના જન્મને વધાવી સંતોષ માનો, એને હર્ષ બે પૃથ્વી પર અવતરવા આવકાર આપવો જ જોઈએ. આપણે જાગવું પડશે, તમારે ઘરમાં વહવું જોઈએ, પણ દીકરીને જન્મથી અટકાવો, ગર્ભમાં છણી નાખો. આ વાત કહેતા જ અરેરાટી છૂટે છે. માફ કરજો મારા વાલા, આ આવનારી આફતના એ દાન છે. ગાંડો એ કહેવાય જે પગ પર કુહાડી મારે, અને આપણે તો ડાહ્યા થઈને કુહાડી પર પગ મારીએ. આવું તે કેમ થાય વિચારો? આપણી ઊંઘ ઉડવી જ જોઈએ. દરેક ઘરમાં દીકરી તો હોવી જ જોઈએ. બે હાથ જોડીને મારે તમારી પાસે ભીખ કહો તો ભીખ માંગવી છે. આપ જો મારા બાપ, ના નહીં પાડતા. દીકરીને આ દુનિયામાં આવવા દેજો. એ સંસ્કારની સુરત અને મમતાની મૂરત બની તમારા ઘરને ઉજાડશે. માનવ અધિકાર પંચની ટકોરને પગલે ઘણા ખરા દેશોમાં સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવાના ઉપાયો હાથ ધરાયા છે. ભારતે સ્લોગન આપી છે, ધ હેપી ગર્લ ઇઝ ધ ફ્યુચર ઓફ કન્ટ્રી, જ્યારે ચીન લખે છે, કેર ફોર ગર્લ્સ. અને બાંગ્લાદેશનું સ્લોગન છે, મેલ ઓર ફિમેલ ઓલ આર ઇક્વલ. અરે, ચીને તો છોકરીઓ માટે વિના મૂલ્યે ભણતર, વીમાની સગવડો, હાઉસિંગ લોન, નોકરી તેમજ અન્ય સવલતોના હક આપવાની યોજના જાહેર કરી છે. ભારત સરકારે પણ કન્યા કેળવણી જેવી અનેક બાબતોમાં સ્તુત્ય પગલાં ભર્યા છે. હવે દીકરી દીકરાની જેમ મા બાપની કાંધ પણ લે છે અને સ્મશાનમાં અગ્નિદાહ પણ આપી શકે છે. આપણા સમર્થ લોક કવિ શ્રી દાદાભાઈએ કરજો કેરો કટકો મારો હાથથી છૂટી ગયો એવી અનુભવ વાત ગાઈ છે. રામચરિતમાનસમાં લખ્યું છે, પુત્રી
પવિત્ર કેવ ફોલડો યાની પુત્ર બાપના એક જ કુળને તારે છે, પરંતુ દીકરી બંને કુળને ગંગાજીના ત્રણ મહત્વના વિશેષ પાન સ્થાન હરિદ્વાર, પ્રયાગ અને ગંગાસાગર દીકરી રૂપી ગંગા માટે અથવા ગંગા જેવી દીકરી માટે મા હરિદ્વાર છે, બાપ પ્રયાગ છે અને પતિ ગંગાસાગર છે. હા, દેશ કાળ અને વ્યક્તિને લીધે આમાં અપવાદો હોઈ શકે, પણ છતાંય દુહિતા દેવ ભવ દીકરી દેવ સમાન છે. આ દેશ ગાંધી મહાવીર અને બુદ્ધનો દેશ છે. અહીં અહિંસાનું દર્શન સૂક્ષ્મ રીતે ખેડાયું છે. ગૌવંશને કતલ બંધ કરવા દેશના આચાર્યો સંતો અને મહંતો ઉપવાસ પુરતરે છે, ત્યારે ગાંધીના એ દેશમાં માનવ વંશની ક્રૂરતાપૂર્વક કતલ કરવા માટે કોઈને રેલાટી નથી થતી. ભ્રૂણ હત્યા એ ફાંસીની સજા કરતા પણ ક્રૂર આચરણ છે. સૌથી પહેલા સ્ત્રી જાગૃતિની ખૂબ જરૂર છે. ખુદ સ્ત્રીએ પોતે જ તું તારા દિલોદીઓ ધ્યાને એ ન્યાય પોતાના તારહાર બનવું પડશે અને પોતાના અવિભાજ્ય અંશનું નિકંદન થતું રોકવું પડશે. અંતમાં એક ન અવતરેલી એક ન જન્મેલી બાળકીના ઉદ્ગારમાં કેટલી કરુણતા છે તે જોઈએ. આંગળી પકડીને તારી ચાલવા દે માં, મને તું આ જગતમાં આવવા દે, વંશનો તું જ બીજ કો ફણગાવા દે, ગોરમાની છાપ લીલી વાવા દે, વાલની વેલી થઈ જુલીસ દ્વારે, આંગણે સંવેદના મહેકાવા દે, સાપનો બારો નથી હું, સાપનો બારો નથી તું જ અંશ છું, લાગણીના બંધને બંધાવા દે, લાગણીના બંધને બંધાવા દે. તો ચાલો આપણે સૌ સાથે મળી દીકરીના જન્મને આવકારીએ. દીકરીનો સ્નેહ છે ન્યારો, દીકરી તો છે તુલસીનો ક્યારો, નારી ગૌરવ એ તો રાષ્ટ્રની આધારશિલા છે. દીકરીનું ભક્ષણ નહીં પણ રક્ષણ કરીએ અને તો જ સરકારનું બેટી બચાવો બેટી વધાવોનું સૂત્ર સાકાર થશે. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ બેટા શ્રેયા, તારા શબ્દોએ મારા હૃદયમાં જ્વાળામુખી પ્રગટ કર્યો. આ દીકરીને આપણે જબરદસ્ત તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. દોસ્તો, શ્રેયાના શબ્દોએ કેટલાય માનવ મહંતાઓને ઘા કર્યા છે. તો પૂર્વ સરપંચ શ્રી કેપી મસી સાહેબ રૂપિયા 100 દાન ભેટે આપે છે, એમને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ આપણે. બીજા એક નજરભાઈ નાઇસ ફૂટવેર, એમના તરફથી પણ 100 રૂપિયા દાન ભેટે આવે છે. મોહમ્મદભાઈ દાઉદભાઈ પૂર્વ સરપંચ, તેઓ પણ રૂપિયા 100 દાન ભેટે આપે છે, એમને તાળીઓના ગરગાડથી વધાવી લઈએ. નૈયાબલી સુરપુરા, તૈયાબલી સુરપુરા, તેઓ પણ રૂપિયા 100 દાન ભેટે આપે છે. આપણે ખખડતા રહીએ, આપતા નથી તે કાંઈ નહીં પણ વધાવતા રહીએ. બીજા એક 100 રૂપિયા હુસન અલી જમાલભાઈ, હસન અલી જમાલભાઈ, તેમને પણ આપણે તાળીઓના ગરગડાટથી વધાવી લઈએ. ગુલામ મહંમદભાઈ ભવણિયા, તેઓ રૂપિયા 50 દાન ભેટે આપે છે, એમને પણ આપણે તાળીઓના ગરગડાટથી વધાવી લઈએ. મસી ઇસ્માઇલભાઈ દાઉદભાઈ, તેઓ પણ રૂપિયા 50 દાન ભેટે આપે છે, ઇસ્માઇલભાઈને પણ આપણે તાળીઓના ગરગડાટથી વધાવી લઈએ. આપણા વયોવૃદ્ધ પ્રજાપતિ ભીખાભાઈ, તેઓ પણ રૂપિયા 50 દાન ભેટે આપે છે, એમને પણ આપણે તાળીઓના ગરગડાટથી વધાવીએ. અકબર અલી અમદાભાઈ, તેઓ રૂપિયા 100 દાન ભેટે આપે છે. ઇમરાન શાહ મસ્તાન શાહ ફકીર, તેઓ રૂપિયા 100 આપણને દાન ભેટે આપે છે. અને બે મહાનુભાવો જેઓ સ્કૂલને દિવાલ ઘડિયાળ અર્પણ કરી છે, તેવા બે નામ છે, વણકર વસંતભાઈ અને વણકર સોમાભાઈ. આ બંનેને આપણે તાળીઓના ગરગડાટથી વધાવી લઈએ. દોસ્તો, રાજુભાઈ સાઉન્ડવાળા, એના તરફથી રૂપિયા 100 આપણને દાન પેટે મળે છે, એમને પણ આપણે તાળીઓના ગરગડાટથી વધાવી લઈએ. હવે સુરપુર શાળાના નિવૃત્ત શિક્ષક અહીં આવેલ છે, શ્રી ફકીરભાઈ મંસૂરી સાહેબ, માન્ય